મારું નામ છે મુકેશભાઈ છગનલાલ ભટ્ટ, અમદાવાદ નવા વર્ષ. હું કર્મકાંડનું કામ કરું છું, પૂજાપાઠ, યજ્ઞ, પ્રતિષ્ઠા, લગ્ન. મને 2015ની અંદર પથરીનો દુખાવો થયો અને એના કારણે ડૉક્ટર પાસે ગયા અને પછી રિપોર્ટમાં કાઉન્ટ વધારે આવ્યા એટલે પછી નિદાન આવ્યું કે મને CLL છે. ડૉક્ટર ગૌરાંગ મોદીને મેં BAPS હોસ્પિટલમાં એ આવતા હતા એટલે ગૌરાંગ મોદી સાહેબ પાસે મેં એમને બતાવ્યું. પછી અમારું રૂટીન બધું ચાલતું હતું અને જ્યારે શરૂઆતનો સ્ટેજ હતો ત્યારે તો હું 0 સ્ટેજમાં હતું મારું CLL, પણ પછી જેમ જેમ વધતું ગયું અને દર 3 મહિને અમે ટ્રીટમેન્ટ કરાવતા હતા, બતાવતા હતા. આ ડૉક્ટર ગૌરાંગ મોદી સાહેબ દર વખતે મારી પાસે રિપોર્ટ CLLના હિસાબે WBC કાઉન્ટ જોતા હતા. કાઉન્ટ જ્યાં સુધી નોર્મલ હતા ત્યાં સુધી એમણે મને કીધું કે આપણે ચાલે છે ત્યાં સુધી ચલાવીએ, જ્યારે ટ્રીટમેન્ટની જરૂર પડશે ત્યારે આપણે લઈશું. આ પછી મારે એવું થયું કે 2019 જાન્યુઆરી ફેબ્રુઆરીની વચ્ચે મારા કાઉન્ટ એકદમ વધી ગયા, બરડ વધવા લાગી અને મારા જે વજન હતું એ એકદમ જે 64-65 કિલો હતું એ લોસ થઈ અને 50 કિલો થઈ ગયું. પછી એમણે મને કીમોથેરાપીની ટ્રીટમેન્ટ આપી. ટ્રીટમેન્ટની અમે 6 સાયકલ લીધી. પહેલાં લોકો મને બધા ઘણા ગભરાવતા હતા કે આ કીમોથેરાપીથી વાળ ઉતરશે, પછી આમ થશે, પછી તમે જીવનભર કામ નહીં કરી શકો, તમને આમ થશે. પણ હું તમને સાચું કહું તો મેં કીમોથેરાપી લીધા પછી મારો એક પણ વાળ ઉતર્યો નથી, પહેલી વાતે. બીજી વાતે કે દરેક કીમોથેરાપી પછી મને 3-1 દિવસ થોડી અશક્તિ લાગતી હતી, પણ હું ડૉક્ટર સાહેબને ત્યાં અપાવતો તો 7મો માળ હતો ને, દર વખતે તમે સ્ટાફને પૂછો તો 7મો માળ ચાલીને જ નીચે ઉતરતો હતો કીમોથેરાપી આપ્યા પછી. એકવાર મેં લિફ્ટનો સહારો લીધો હતો અને લાસ્ટ જ્યારે કીમોથેરાપી ઓગસ્ટમાં લીધી ત્યારે હું ઘેર જઈને મેં સલંગ 5 કલાક કામ કર્યું છે છેલ્લા ડોઝ પછી, એટલે મને કોઈ આડઅસર થઈ નથી. મારે કીમોથેરાપીમાં બધું ઓકે થઈ ગયું. છેલ્લો ડોઝ ઓગસ્ટ 2019માં મને આપ્યો. મારી સલાહ માગે તો હું એને પહેલી એ જ સલાહ આપું કે તમે પહેલાં ડૉક્ટરનો સંપર્ક કરો, ડૉક્ટરથી ગભરાશો નહીં, ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરને બતાવો અને એ જે પ્રમાણે ગાઈડલાઈન આપે એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરવી. આપણે વ્યસન કે બહારનું ખાવું એનાથી આપણે થોડું દૂર રહેવું કે જેના કારણે જે દવા આપે છે ડૉક્ટર સાહેબ એની આપણને સારી અસરો થાય. અને અત્યારે લાસ્ટ મુમેન્ટમાં વાત કરું તો મારું જે 50 કિલો વજન હતું એ આજે ટુડેઝ જ્યારે તમારી સાથે વાત કરું છું, મારે જે ઓરિજિનલ 65 કિલો હતું એ અત્યારે મારા રિપોર્ટમાં 65 કિલો જ છે. ગૌરાંગભાઈ એકદમ સરસ માણસ છે. એક તો પહેલી વાત એ છે કે એક હંમેશા તમે સ્માઇલિંગ ફેસમાં જોઈ હસતા જોઈ અને તમને પેશન્ટ તરીકે કે કોઈ ખરાબ વ્યક્તિ તરીકે કે કેન્સરનો દર્દી તરીકે ના જોઈએ, તમને એક મિત્ર તરીકે જુએ અને સારી રીતે તમારી સાથે એવો વ્યવહાર કરે અને તમને બધી બધી ગાઈડલાઈન આપે કે કોના કારણે કયું થાય છે, કોના કારણે ડૉક્ટરોની સિસ્ટમ જુએ, તમને દવા લખી આપે કે હવે આ કરી નાખો, પણ એ તો આપણને કે આ રિપોર્ટ કરાવો તો આપણને એમ કે આ રિપોર્ટ આપણે આના માટે કરાવીએ છીએ, એટલે આનાથી આ મુકેશભાઈ આપણને ખબર પડી જશે, આનું આ ખબર પડશે, એટલે બહુ સરસ છે. અને હું તો માનું કે આપણે એમની પાસે ટ્રીટમેન્ટ લેવા જેવો આપણો રોગ હોય તો આપણે જવું જ જોઈએ, ચોક્કસ આપણા શરીરનું સારું થશે. કારણ કે 2015થી મને થયું, અત્યારે 2021 ચાલે છે, હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને એકદમ આમ જાણે મને એવું લાગે છે કે નવો અવતાર મને મળ્યો. મારા બાળકો સાથે હું શેર કરી શકું છું, મારી પત્ની સાથે શેર કરી શકું, મારો પરિવાર આનંદમાં રહી શકે અને બધાને મારા વતી, હું એક કેન્સરવાળો હતો, મારો આખો પરિવાર દુઃખી હતો, બધા રોજ રડે, રોજ ટેન્શન કરે. કીમો અપાવવા પહેલી વાર આવતો હતો ત્યારે લોકોએ બાધાઈ રાખી હશે કેટલી, આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે બધા ટેન્શનમાં આવી જતા હતા. પણ પછી આ ગૌરાંગભાઈની જે ટ્રીટમેન્ટ થઈ અને હું તમને કહું કે એક પણ વાળ ઉતર્યો નથી, ચેલેન્જેબલ છે આ વાત કે એક પણ વાળ મારો ઉતર્યો નથી.